ફ્રેન્ડ, તમારી યુટ્યુબ ચેનલ મલક એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીએ છીએ જે બિન સચિવાલયની પરીક્ષા, જે બેફામ ચોરીના સીસીટીવી ફૂટેજ જે જાહેર કરવામાં આવ્યા છે એના વિશે. જે ન્યૂઝપેપરમાં કાલે આવેલું હતું એનો વિડીયો બનાવતા આપણે ભૂલી ગયા હતા, પણ આજે એ વિડીયો તમને મૂકી દઈએ છીએ જેથી તમને પણ જાણ થાય એ માટે. તો ચાલો આપણે વાત કરીએ. તો કે સૌથી પહેલાં જોઈએ સુરેન્દ્રનગર જ નહીં પણ રાજ્યભરમાં ગેરરીતિ થયાનો આક્ષેપ, પારડીમાં સીએમના પૂતળાનું દહન. ત્યાર પછી જે છે કે બિન સચિવાલય, જે કોંગ્રેસે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં બેફામ ચોરીના સીસીટીવી ફૂટેજ જાહેર કરતા ખળભળાટ. તો કે પરીક્ષા રદ જાહેર કરી ન્યાયિક તપાસની માંગ, અમરેલીમાં પેપર 3 લાખ બોલાયાનો દાવો. ત્યાર પછી જે છે, જે અનેક સવાલો જે છે એ જ આપણે મુદ્દા ઉપર જ આવી જઈએ ડાયરેક્ટ. તો કે ભાવનગરમાં પરીક્ષાર્થીએ ગાડી નંબર સાથે પેપર ફૂટવાની પોલીસ ફરિયાદ જે છે કરી છતાં તેમ કેમ વિગતો છુપાવી, 125થી વધુ ગેરરીતિની ફરિયાદો મળી તો પગલાં કેમ ન ભર્યા. ત્યાર પછી સીસીટીવી ફૂટેજની ડીવીડી ગૌણ સેવા પસંદગી મંડળમાં જમા કેમ ન થઈ, ગેરરીતિના વિગતો કેમ છુપાવી. પછી સતરામપુર જે છે સુરેન્દ્રનગરના કેન્દ્ર પર પેપરના સીલ જે ખુલ્લાની ફરિયાદ પણ પગલાં નહીં, જે પેપર ફૂટવાને પોલીસ ફરિયાદ થઈ તોય પગલાં કેમ નહીં, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી જે છે પત્રકારો જોતા ચેરમેન અસિત વોરા ઊભી પૂંછડીએ ચેમ્બરમાં ઘૂસ્યા, પરીક્ષા પછી 12 દિવસમાં તપાસના નામે કંઈ જ નહીં. તો કે જે તમે ન્યૂઝપેપર તમે પણ વાંચી લેજો. અને ત્યાર પછી જે આપેલું છે કે 48 લાખ લઈ કોલ લેટર આપવાનું કૌભાંડ, પુરાવા અભાવે 9 આરોપીઓ નિર્દોષ છૂટ્યા. ત્યાર પછી જે કહી શકાય તો કે જે 2001ની બિન સચિવાલય ક્લાર્ક જે કમ ટાઈપિસ્ટ જે હતી એ ભરતીમાં પણ ભરતી કાંડ, જે તમે નીચે પણ આવીને જોઈ શકો છો એ આપેલું છે. તો બસ મારે આ જ વાત તમને કરવાની, તમે આ ન્યૂઝપેપર આખું વાંચી લેજો. આપણે જો આમાં તમને એમાં સમજાવશું તો ઘણો બધો લેન્ધી વિડીયો બની જશે એટલા માટે. અને આવા જ ન્યૂઝ માટે આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ, જેથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુના આવતા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે એટલા માટે. અને આ વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, અને જો પણ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આપણી ટેલિગ્રામની લિંક જે છે એમાં પણ જોઈન થઈ જજો, ત્યાંથી તમને આ ઇમેજો અને એ બધું મળી જશે એટલા માટે. તો બસ મારે આ જ વાત કરવાની હતી. જય હિન્દ, જય ભારત.